हेलो स्टूडेंट्स, आज आप धोरण 10 માં આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ. વિષય આપણો છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેમાં આપણે પ્રથમ પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે પ્રથમ પાઠ છે આપણો અષ્ટાંગ યોગના અંતરંગ અંગો, જેમાં આપણે યમ નિયમ અષ્ટાંગ યોગ એટલે મેં તમને જે વાત કરી એમ આઠ અંગો, જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ નો અભ્યાસ કરી ગયા. પાંચ બહિરંગ અંગો, ત્રણ છે અંતરંગ અંગો, એમાં પ્રથમ ધ્યાન, પ્રથમ ધારણા, બીજું ધ્યાન અને ત્રીજું છે સમાધિ. એમાં આપણે ધારણા અને ધ્યાનનો અભ્યાસ અગાઉના લેક્ચરમાં કરી ગયા. તો હવે આપણે સમાધિ માં આગળ વધીએ. તો એના પ્રકારમાં જુઓ, મુખ્ય કેટલા પ્રકાર છે સમાધિના, તમને પૂછવામાં આવે. ઓપ્શન આપેલા 3, 4, 5 આ રીતે ચાર ઓપ્શન આપેલા હોય તો સમાધિના ટોટલ ત્રણ પ્રકાર છે. ક્યાં ક્યાં તો જોઈએ. સવિ સમાધિ કે સંપ્રજ્ઞા સમાધિ કે સવિકલ્પ સમાધિ, આ પહેલી સમાધિ. ત્યાર પછી બીજી છે નિર્વિજ સમાધિ કે અસંપ્રજ્ઞા સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ, અને ત્રીજું છે ધર્મમય સમાધિ. આપણે જેમ જોયું કે ધ્યાન કરીએ એનાથી આપણી ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાય, એટલે કે આપણું મન જ્યાં ભટકે છે, ચંચળ છે, આપણું મન ઘણું ચંચળ છે, જ્યાં ત્યાં ભટકે, નવા નવા વિચારો આપણા મગજમાં ઉદભવે, આપણે ફિઝિકલી આપણી હાજરી હોય પણ મગજ તો ક્યાંય દોડી દોડીને ઘડી ઘડીમાં જતું રહે, એટલે આપણા મન ઉપર કંટ્રોલ ન હોય. તો આપણે જોયું કે જ્યારે ધ્યાનની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ ધારણા થઈ, ત્યારબાદ આગળ વધતું ધ્યાન, અને એનું ત્રીજું સ્ટેપ છે સમાધિ. ત્યાં સુધી પહોંચવું થોડું મુશ્કેલ છે, પણ રેગ્યુલર અભ્યાસ કરીએ તો આપણે એના તરફ આગળ વધી શકીએ. હવે સમાધિના પ્રકારો કેટલા છે આ તમારા એમસીક્યુનો એક બની જાય. તો એમાં ત્રણ સમાધિના પ્રકારો છે. એમાં સવિ સમાધિ કે સંપ્રજ્ઞા સમાધિ કે સવિકલ્પ સમાધિ, બીજું છે નિર્વિજ સમાધિ કે અસંપ્રજ્ઞા સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ, અને ત્રીજું છે ધર્મમય સમાધિ. આપણે જોઈએ યોગના કેટલા કેટલા ધ્યાન કરવાથી શું શું ફાયદા થાય. આપણે એકદમ નીડર બની શકીએ, આપણામાં સેલ્ફ કોન્ફિડન્સ વધે, જાત જાતના આપણે એના ફાયદા જોઈએ. આપણા ઇન્દ્રિયો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, આ તમામ ઇન્દ્રિયો છે એ આપણા કાબૂમાં રહે, અને આપણે છે એ ભગવાનની જેને કહીએ ને આધ્યાત્મમાં આગળ વધી શકીએ. અને આપણે કોણ છીએ, આપણને સ્વનું ભાન થાય કે આપણે કોણ છીએ. તો જેમ મેં કીધું ને કે આપણું શરીર છે એ કેવું છે, આત્માનું ઘર છે, આત્મા જરમર છે, પણ શરીર છે એ કેવું નાશવંત છે, એટલે શરીર છે એ મૃત્યુ પામે છે ને, આત્મા આપણો મૃત્યુ પામતો નથી, એ અજરમર છે. જયારે મૃત્યુ પામ્યા બાદ આત્મા શરીરમાંથી નીકળી પરમાત્માની અંદર જઈને ત્યાં સમાઈ જાય છે. એમ આત્મા અને ધ્યાન કરવાથી બીજું શું થાય, તો કે આત્માનું પરમાત્મા સાથે મિલન, આપણે આત્મા છીએ, પરમાત્મા એટલે ઈશ્વર સાથે આપણું મિલન થાય, આત્માનો પરમાત્મા સાથેનો મિલન થાય છે. તો આપણે શું છીએ, આપણા સ્વનું ભાન આપણને કરાવે છે, એટલે અને આપણે ધ્યાનથી એકાગ્ર બની શકીએ છીએ. વિદ્યાર્થી જીવનમાં સમગ્ર જગ્યાએ આપણે એકાગ્ર બનવું એ પણ કેટલું જરૂરી છે. આપણે જોઈએ છીએ કે આપણે જે અભ્યાસ કરતા હોય એમાં આપણે ત્યાં તો જ્યારે પણ ક્લાસરૂમમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, તો આપણે બેઠા તો ત્યાં હોય, ફિઝિકલી હાજરી આપણી ત્યાં હોય, પણ મેન્ટલી હોય કે પણ રેગ્યુલર યોગા અભ્યાસ કરવામાં આવે તો આપણે આ તરફ આગળ વધી શકીએ છીએ. આપણું મન સ્થિર થાય છે, આડાઅવળા વિચારો દૂર થાય છે, નકારાત્મક વિચારો આપણામાંથી દૂર થાય છે, નેગેટિવિટી દૂર થાય છે, સેલ્ફ કોન્ફિડન્સ જાગૃત થાય છે, બરાબર. તો આપણે આટલા પ્રકારો જોયા હતા, એમાંથી ધ્યાનનો અભ્યાસ આપણે કરી ગયા. તો હવે સમાધિ તરફ આપણે આગળ વધીએ. તો સમાધિ એટલે સવિ સમાધિ કે સંપ્રજ્ઞા સમાધિ. આપણે મુખ્ય ત્રણ પ્રકાર જોયો ને સમાધિ, એમાંથી પહેલો પ્રકાર વિશે આપણે લખીએ તો સમાધિ સવિ સમાધિ સમાધિ કે સંપ્રજ્ઞા
के सर्विकल समाधि, सर्विकल समाधि आ प्रथम प्रकार एना विषय माहिती मेळवीए तो आ समाधि मां ध्येय विषय की उपस्थिति होय छे, जे मेळवू छे ध्यान फोकस करू छे ध्यान करीए छे એની ઉપસ્થિતિ હોય છે. કઈ સમાધિમાં? સવિ સમાધિ કે સંપ્રજ્ઞા સમાધિમાં. હવે જો આના સ્ટેપ પેટા પ્રકાર આપણે જોઈએ છે, જેમાં આપણે ધારણાના ધ્યાનના પેટા પ્રકાર જોયા હતા ને, સગુણ ધ્યાન ને નિર્ગુણ ધ્યાન ને કઈ રીતે આપણે ધ્યાન કરી શકીએ એના વિશે આપણે માહિતી મેળવી હતી કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી શકીએ, કોઈ મીણબત્તીને જોતો પર ધ્યાન આપણે કરી શકીએ, સદગુરુના ધ્યાન કરી કે રૂપસ્થ ધ્યાન એટલે રૂપનું ધ્યાન કરી શકીએ, પાતળ પાદસ્થ ધ્યાન એટલે જળ કમલોનું ધ્યાન કરી શકીએ. આ બધું આપણે ધ્યાનમાં જોઈ ગયા. એ જ રીતે સમાધિમાં, સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે, જેમાં સાધક છે. સાધક એટલે જે ધ્યાન કરી રહ્યો છે તે મનથી પર પ્રજ્ઞા એટલે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે છે. પોતે મનથી પર નીકળી જઈને બુદ્ધિમાં પ્રવેશ કરે છે, પ્રજ્ઞામાં પ્રજ્ઞાની ભૂમિકામાં પ્રવેશ કરે છે, તેથી તેને સંપ્રજ્ઞા સમાધિ કહે છે. ત્યાર પછીનો બીજો સ્ટેપ જોઈએ તો નિર્વિષ સમાધિ. બીજો સ્ટેપ જોઈએ આપણે. સમાધિના ત્રણ પ્રકારો છે, એમાં પ્રથમ પ્રકાર સવિ સમાધિ કે સંપ્રજ્ઞા સમાધિ કે સવિકલ્પ સમાધિ, જેમાં ધ્યેયની ઉપસ્થિતિ હોય છે, વિષયની ઉપસ્થિતિ હોય છે, જેમાં સાધક એટલે ધ્યાન કરનાર વ્યક્તિ જે છે એ પ્રજ્ઞા એટલે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે છે, મનથી નીકળી જાય છે, મનથી પર મનથી આગળ વધીને બુદ્ધિ પ્રજ્ઞામાં પ્રવેશ કરે છે, તેને એટલે એને સંપ્રજ્ઞા સમાધિ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે નિર્વિષ સમાધિ કે નિર્વિષ સમાધિ કે અસંપ્રજ્ઞા સમાધિ. અસંપ્રજ્ઞા સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ. ધર્મમય સમાધિ વિશે માહિતી મેળવીએ આપણે.
समाधि, धर्म में समाधि विषय की माहिती मेळवी है तो सबीज अने निर्बीज समाधि ना सतत अभ्यास थी साधक ने मन में गहन रहस्यों ज्ञान प्राप्त થઈ શકે। मन में गहन रहस्यों ज्ञान प्राप्त થઈ શકે। આ જ્ઞાન પ્રત્યે વિરક્ત રહેનાર ને સર્વદા વિવેક બુદ્ધિ જાગૃત થાય છે, કુંડલીની જાગૃત થઈ જાય। સતત ધ્યાન આપણે કરીએ, કુંડલીની ચક્ર હોય આપણા પીઠની પાછળ, એને એક્ટિવ કરવા હોય તો ધ્યાન છે, એ જ એનો ઉપાય છે કે ધ્યાન છે એ આ એક્શન લેવલ સુધી તમે પહોંચી જાવ તો તમારી કુંડલીની શક્તિ જે છે એ જાગૃત થઈ જતી હોય છે અને વિવેક બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને ધર્મમય સમાધિની પ્રાપ્તિ થઈ છે। ઘણીવાર એમ બને કે આ કુંડલીની શક્તિ આપણે જાણીએ ને કે જાગૃત થઈ જાય તો વ્યક્તિને જે ઘટના બનવાની અગમથી ખબર પડી જાય, એટલે આ જે છે એનાથી કુંડલીની પણ જાગૃત થાય। આપણે પીઠ પાછળના જે ચક્રો હોય ને એ ચક્રો છે એ એક્ટિવ બની જાય, માથાની પાછળનું ચક્ર હોય આ હોય એ તમામ જે ચક્રો છે એ આપણા જે આના રેગ્યુલર અભ્યાસ દ્વારા જાગૃત થઈ જતા હોય। તો આપણે જેમ જોયું તો આ ત્રણ પેલા આપણે પ્રકારો જોઈ લીધા કે ધર્મમય સમાધિ છે, સભી સમાધિ, નિર્ભી સમાધિ, ધર્મમય સમાધિ। હવે આપણે જો સમાધિ એ આપણે જાણીએ છીએ કે સમાધિ છે એ આઠમું સોપાન છે મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં। સમાધિ કેટલા અંગ છે? આઠમું અંગ છે, અંતરંગ યોગનું ત્રીજું અંગ છે, ત્રીજું સોપાન છે। જેમ કે આપણે જોઈએ ને પ્રથમ પાંચ યમ નિયમ વાળું, એ પ્રથમ પાંચ અને ત્યાર પછી શું છે? ધારણા ધ્યાનને સમાધિ, તો એમાં ત્રીજું સોપાન છે। તમને પૂછવામાં આવે એમસીક્યુમાં અવારનવાર પૂછાય છે આ પ્રશ્ન, લગભગ હોય અંતરંગ યોગમાં તમને કાં તો ધારણાનું પૂછે કાં સમાધિ અને કાં ધ્યાનનું પૂછે, બરાબર? તો અંતરંગ યોગમાં સમાધિ છે એ કેટલાનું અંગ છે આવો સવાલ પૂછવામાં આવે એમસીક્યુમાં, તો ત્રીજું સોપાન છે એમ લખું। ધારણા ધ્યાન અને સમાધિનો વિષય એક જ છે પણ તેમાં વિષય સાથેની એકાગ્રતાની માત્રા વધી જતી હોય છે, વિષય સાથેનું જોડાણ છે એની માત્રા જે વધી જતી હોય છે। જ્યારે ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાન પ્રક્રિયા બંને ધીમાગીન થઈ જાય ત્યારે સમાધિ સિદ્ધ થાય છે। સમાધિમાં ફક્ત ધ્યેયની અનુભૂતિ થાય છે, અર્થાત સતત ધ્યાન કરવાથી અને તેમાં પારંગતતા આવે, મિત્રો કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો ત્યાર પછી સમાધિ તરફ આગળ વધી શકાય। એટલે સૌથી પ્રથમ તો ધ્યાન જ કરવાનું હોય, ધારણા ધ્યાન અને સમાધિ, પછી સમાધિ તરફ આગળ વધી શકાય। એટલે અર્થાત સતત ધ્યાન કરવાથી અને તેમાં પારંગતતા આવી જાય, તમે પરિપૂર્ણ નિપુણ બની જાઓ ત્યારે તેના પરિણામ રૂપે સમાધિ પ્રાપ્ત થાય છે। સમાધિ પ્રગટે પ્રગટે છે અર્થાત આ સમાધિમાં સરી જવાય છે, મેં તમને કીધું ને કે સમયનો પણ ખ્યાલ રહે નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય અને એટલે બધા ધ્યાનમાં ખોવાઈ જાય, તો એ સમાધિ પ્રગટે છે। સતત ધ્યાનના અભ્યાસથી સમાધિની વ્યાખ્યાઓની માહિતી મેળવી તો મહર્ષિ પતંજલિ છે એમના અનુસાર તદેવાર્થ માત્ર નિર્ભાસ સ્વરૂપ શૂન્યમેવ સમાધિ, અર્થાત શું થાય એનો અર્થ ધ્યાન જ ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય તેને સમાધિ કહે છે। કોને સમાધિ કહેવાય? ફરીવાર જોઈએ એની વ્યાખ્યા તો ધ્યાન જ ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું તેને સમાધિ કહે છે, પોતાના સ્વરૂપનું પણ ભાન ન રહે, માત્ર હું એક આત્મા છું એવું થઈ જાય ત્યારે એ સમાધિની અવસ્થા છે। એટલે કે ધ્યાન ધ્યેય રૂપ બની જાય અને ધ્યાન કારકતા રહિત થઈ જાય એટલે સમાધિ। બીજી એની વ્યાખ્યા તમે જુઓ તો ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વ અવસ્થા એટલે સમાધિ। ધ્યાનમાં તમે એટલા શ્રેષ્ઠ એક્સ્ટ્રીમ લેવલ એટલે કીધું પહોંચી જાઓ અથવા તો પરિપક્વ બની જાઓ, અને આ શક્ય ક્યારે બને તો કે રેગ્યુલર યોગાભ્યાસથી, વચ્ચે વચ્ચે તમે છોડી દો એવું નહીં, રેગ્યુલર નીચે આસન પાથરી
वेली सवारे आपणे घणी वार जोईए ने के मैदानमां खुल्ला मैदानमां लोको आसन माथे ने वेली सवारे एकदम शांत वातावरण होय ने माथे ध्यान करता होय एकदम मन प्रफुल्लित बनी जाय એટલે એકદમ શાંત જગ્યાએ આ કરવાનું હોય તો ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વ અવસ્થા એટલે સમાધિ કહેવામાં આવે એટલે સ્ટેપ બાય સ્ટેપ અપ કરો ત્યાર પછી સમાધિ સુધી પહોંચી શકાય પછી મહર્ષિ આ યાજ્ઞવલ્ક્ય પ્રમાણે શું છે તો એના મત અનુસાર મહર્ષિ યાજ્ઞવલ્ક્યના મત અનુસાર શું થાય સમાધિ એટલે એની વ્યાખ્યા એમણે આપી છે કે જીવાત્માને પરમાત્માની એક્ય અવસ્થા ना
मात्र हूँ आत्मा स्वरूप छू एवं मात्र भान रहे ए लेवल प्रकृति अस्तित्व ने समानता दूर थाय छे योगी પોતાને માત્ર ચૈતન્ય સ્વરૂપ અનુભવે છે જે આત્માનો શુદ્ધ અને સાચ સ્વરૂપ છે એ તમને કીધું ને કે હું એક આત્મા છું જ્યોતિ સ્વરૂપ છું માત્ર બરાબર શરીરનું ભાન ન રહે એટલે આમાં એવું ને માત્ર ચૈતન્ય સ્વરૂપ અનુભવે છે જે આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે જેમ મેં તમને અગાઉ વાત કરી કે શરીર આપણું નાશવંત છે પણ આત્મા છે અજર અમર છે એટલે આપણું આત્મા જે છે એ ઘર બદલે છે બીજો જ્યારે જન્મ થાય ત્યારે જન્મ થાય ત્યારે એ આપણું આત્મા શરીર છે એ પોતાનું શરીર છોડી દે છે અને નવા શરીરમાં આત્મા પ્રવેશ કરે છે એટલે ઘર બદલે છે પણ આત્મા છે એ અજર અમર છે અંતે આત્માનો પરમાત્માનો અદ્વૈત્વ ભાવ પ્રગટે છે અને યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય છે કોઈ વસ્તુનું ભાન ન રહે એટલે આત્માનું પરમાત્મા સાથેનું સંપૂર્ણ વિલીન થઈ જાય છે અર્થાત તેની મુક્તિ કે મોક્ષ થઈ જાય છે સમાધિમાં ધ્યેય ધ્યાતા અને ધ્યાન એકરૂપ બને છે એટલે કે બ્રહ્મની પ્રજ્ઞાનુભૂતિ શક્ય બને છે તે સ્થળ અને કાળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પોતે કઈ જગ્યા ઉપર છે મેં તમને જેમ વાત કરી ને ઉદાહરણ આપીને તમને કીધું કે જે રીતે સાધુ સંત જે પૌરાણિક આપણે મૂવી જોઈએ કે કોઈ તમે સિરિયલ જુઓ તો તમે જુઓ કે જંગલમાં જઈને એકદમ શાંત જગ્યાએ જંગલને કેમ પસંદ કરે કેમ કે એકદમ શાંત જગ્યા હોય કોઈ ઘોંઘાટ ન હોય એટલે ત્યાં જઈને ધ્યાનમાં પછી બેસે એટલે સમાધિમાં એ શરીર જતા હોય છે એટલે ત્યારે યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય છે અર્થાત એને મુક્તિ ને મોક્ષ થઈ જાય છે સમાધિમાં ધ્યેય ધ્યાતા અને ધ્યાન એક રૂપ બને છે એટલે કે બ્રહ્મની પ્રત્યાનુભૂતિ શક્ય બને છે તે સ્થળ અને કાળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ધ્યેય માત્રનું જેમાં સ્ફુરણ હોય તેને સમાધિ કહેવાય છે પછી શ્રી સ્કંદ પુરાણમાં શું કીધું એના વિશે માહિતી મેળવીએ તો શ્રી સ્કંદ પુરાણમાં દ્રિનગાદ શકે નેમ સમાધિ રીહ ભણ્યતે અર્થાત બાહ્ય ચિત્તની સ્થિરતા થાય તેને સમાધિ કહે છે સમાધિના પ્રકારો વિશેની આપણે જેમ માહિતી મેળવી ફરીવાર રિપીટ કરું તો સમાધિના પ્રકાર ત્રણ છે તમને એમસીક્યુમાં એટલું પૂછશે કે સમાધિના પ્રકારો કેટલા દરેક ઓપ્શન એટલો હોય ચાર પાંચ બે ત્રણ તો ત્રણ છે પ્રકાર કેટલા સવિસ સમાધિ કે સંપ્રજ્ઞા સમાધિ કે સવિકલ્પ સમાધિ બીજું છે દીર્ઘ સમાધિ કે અસંપ્રજ્ઞા સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ પણ કહેવાય ને ત્રીજું છે ધર્મમય સમાધિ તો આપણે ત્રણ પ્રકારો જોયા ધર્મમય સમાધિની માહિતી મેળવી આ ત્રણેય પ્રકારો આપણે જોયા તો ધર્મમય સમાધિ પ્રાપ્ત થાય ને ત્યાર પછી શું થાય સાધકના પંચ ક્લેશ અવિદ્યા એટલે કે અજ્ઞાન અસ્મિતા તો અહંકાર રાગ દ્વેષ અને અભિનિવેશ એટલે જીવવાની પ્રબળ ઈચ્છા જે છે ને એ નાશ પામે છે તેમજ કર્મો છે એ કેવા થઈ છે તો કે બીજ રહી સહિત નાશ પામે છે ધર્મમય સમાધિ પ્રાપ્ત થતા જ ક્લેશ અને કર્મની નિવૃત્તિ થઈ જાય છે એટલે થયું છે કે યોગ સાધનાનું પરમ લક્ષ્ય ચિત્ત વૃત્તિનો નિરોધ છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ આપણે ફરીવાર તમે આ ત્રણ આપણે રિપીટ કરી જોઈએ તો સવિસ સમાધિમાં કઈ વાત કરી તો કે ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે સવિસ સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે જેમાં સાધક મનથી પર પ્રજ્ઞા બુદ્ધિમાં પ્રવેશ કરે છે અને તેને સંપ્રજ્ઞા સમાધિ કહે છે અને નિર્ભય સમાધિ કે અસંપ્રજ્ઞા સમાધિની માહિતી મેળવો ધ્યેય વિષયની ઉપસ્થિતિ વાળી સવિસ સમાધિના સતત અભ્યાસી જ્યારે સાધકને ધ્યેય વસ્તુનું અવલંબન પણ છૂટી જાય અને ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપનો જ અનુભવ થાય ત્યારે અસંપ્રજ્ઞા સમાધિ કે નિર્ભય સમાધિ કહે છે ધર્મમય સમાધિમાં સવિસ અને નિર્ભય સમાધિના સતત અભ્યાસથી સાધકને મનમાં ગહન રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય આ જ્ઞાન પ્રત્યે વિરક્ત રહેનારને સર્વદા વિવેક બુદ્ધિ જાગૃત થાય છે મેં કીધું કુંડલીની શક્તિઓ જાગૃત થઈ જાય વિવેક બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને ધર્મમય સમાધિ પ્રાપ્ત થાય છે તો આપણે અહીંયા
अभ्यास जोया समाधि ना त्रण प्रकारो जोया तो अहीं आपको आशा छे के तमने आ पाठ छे आपो योग स्वास्थ्य ने सारे शिक्षण प्रथम पाठ अष्टम योग ना अंतरंग अंगो ए तमने समझाई गयो छे ए भी असर आ कुछ तो आने जगना जला ने सीख्यो छे ए तमने लखी ले जो साथ रीते अने याद मां करी लेजो तो अहीं आ जे पाठ छे ए प्रथम पाठ अष्टम योग ना अंतरंग अंगो ए आपणे पूर्ण करीए छे तो आपणे नवा नेक्स्ट लेक्चर में नवा चैप्टर साथे सेकंड लेक्चर में आगळ वस्तु तो त्यां सुधी अत्यारे अहीं सुधी अटकीए અને એમસીક્યુ બધા સારી રીતે લખી લેજો ત્યાર પછી આપણે નવા લેક્ચરમાં ફરી વાત કરીશું.